जामनगर जिला में अतिवृष्टि तथा पूर ने कारण भारे ताराजी थी है। तरह गुजरात प्रदेश कांग्रेस कार्यकारी अध्यक्ष हार्दिक पटेल असरग्रस्त विस्तारों की मुलाकात आया था। तेमनी साथे गतरोज जिला कांग्रेस द्वारा जिला कलेक्टर ने पूर असरग्रस्त लोग अने खेडूतों ने तत्काल सहाय माटे विस्तृत आवेदन पत्र पाठवामां आव्युं हतुं। गुजरात प्रदेश कांग्रेसना कार्यकारी अध्यक्ष हार्दिक पटेल असरग्रस्त विस्तारोंनी मुलाकात लई असरग्रस्त लोकोने राहत सामग्री सहाय आपवा खेडूतोने नुकसानी वर्तळ आपवा घरविहोणा बनी गयेला लोको माटे वैकल्पिक व्यवस्था करवानी मांगणी साथेनो आवेदन पत्र जिला कलेक्टरने आपवामां आव्युं हतुं। जिला कांग्रेस प्रमुख जीवणभाई कुंभरवाडिया तथा हार्दिक पटेलनी आगेवानी हेठळ आ समये तेमनी साथे धारासभ्य चिरागभाई कालरिया, शहर प्रमुख દીગુભા જાડેજા, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ પ્રતિનિધિ સારાબેન મકવાણા, કરણદેવસિંહ જાડેજા, વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, હારૂનભાઈ પલેજા વગેરે આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા। તેમજ મીડિયા સમક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપ છોડી કોંગ્રેસમાં આવવા માંગતા લોકો માટે અમારા દરવાજા ખુલ્લા છે। તેમજ હાર્દિક પટેલે આજ જામનગર શહેર તેમજ દુતારપર, નિષ્ઠાનગરી, જયનગર, ગુડસિયા, ખંઢેરી, હરિપર, મોટી માટલી, ખાનકોટડા, બાંગા, કૃષ્ણપુર, નાની વાવડી, કાલાવડ, અલિયાબાડા, સૂર્યપરા, મોડા, ખીમરાણા, નાગુના, લાવડિયા, મકવાણા, ધંડા, દળિયા વગેરે વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને આશ્વાસન આપી જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, એમાં તંત્રની અને ખાસ કરીને સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે અસંખ્ય ગામડાઓમાં હજારો વીઘા જમીનોમાં ધોવાણ થયું છે, પાકોને નુકસાન થયું છે, પશુપાલકોને નુકસાન થયું છે। આવા સંજોગોમાં સરકારે ધ્યાન આપવાની ખૂબ જરૂર છે અને ધ્યાન આપે એના માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે તત્કાલીન ધોરણે જે તે લોકોને નુકસાન થયું છે એ લોકોને સહાય આપવામાં આવે, મદદ કરવામાં આવે। આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે જ્યારે ડેમોમાં પાણી ભરાય એ પછી ઘણી બધી જમીનોનું ધોવાણ થતું હોય છે। ખેડૂત મહા મહેનતે બિચારો જમીન તૈયાર કરતો હોય ને જ્યારે જમીનનું ધોવાણ થાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં એને નુકસાન થતું હોય છે। તો સરકારને વિનંતી છે કલેક્ટરના માધ્યમથી કે જલ્દીમાં જલ્દી અહીંયાના ગામડાઓમાં ખેડૂતોને ન્યાય આપવામાં આવે જેથી કરીને એમનું રાબેતા મુજબ જીવન ચાલી શકે। અમે ગઈકાલે પણ ઘણા બધા ગામડાઓમાં ગયા હતા, આજે પણ જવાના છીએ। જે પણ પરિવારોને નુકસાન થયું છે એમની ચિંતા ખૂબ છે, એમની પરેશાની ખૂબ છે, તો એ લોકોને મદદ કરવાનું આજે અમે એક લેખિત આવેદન માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે। કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર।